લોકસભાની ચૂંટણીમાં મતદાન તારીખના દિવસે તેમજ મતગણતરીના દિવસે પત્રકારોને અપાતા એન્ટ્રી પાસ બાબતે આ વખતે તંત્ર દ્વારા સાપ્તાહિક પેપર તથા યુટ્યુબ ચેનલના તંત્રીઓ તથા રિપોર્ટરો સાથે કરેલા અન્યાયના લીધે પત્રકારોમાં રોષની લાગણી પ્રવર્તી છે તેમજ તંત્ર પ્રત્યે ફિટકારની લાગણી દર્શાવી રહ્યા છે. ત્યારે સત્વરે તાત્કાલિક અસરથી ચૂંટણી કવરેજ પાસ ઇસ્યુ કરવા બાબતે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પાટણ ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે અત્યાર હાલના સમયમાં નાના પત્રકારો સરકારી તથા રાજકીય કાર્યક્રમોનું તમામ કવરેજ કરી તમામ વિસ્તારમાં પ્રસારણ કરે છે, ત્યારે ચાલુ વર્ષ દરમિયાન યોજાવા જઈ રહેલ લોકસભાની ચૂંટણીમાં તંત્ર દ્વારા શાસક પક્ષના નિર્ણય હેઠળ યુટ્યુબ ચેનલો અને સાપ્તાહિક પેપરના તંત્રીઓ તથા રિપોર્ટરોને ચૂંટણી કવરેજ પાસ ઇસ્યુ કરવામાં આવેલ નથી, જેથી કરીને નાના પત્રકારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સત્વરે શાસક પક્ષ અને તંત્ર દ્વારા આજરોજ સાંજ સુધીમાં ચૂંટણી કવરેજ પાસ ઇસ્યુ કરવામાં આવે તથા જો પાસ ઇસ્યુ કરવામાં નહીં આવે તો તમામ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવશે, તેમજ સાથે સાથે શાસક પક્ષના પણ કાર્યક્રમોનું કવરેજ નહીં કરવાની ચીમકી ઉચ્ચારી હતી. નાના પત્રકારો, યુટ્યુબ ચેનલોના તેમજ સાપ્તાહિક પેપરના પત્રકારોને ચૂંટણી પાસ ઇસ્યુ કરવામાં આવે તેમજ જો નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં દરેક સરકારી કાર્યક્રમોનો તેમજ શાસક પક્ષના કાર્યક્રમોનું બહિષ્કાર કરવામાં આવશે તેવું કમલેશભાઈએ જણાવ્યું હતું. તદુપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે ગુજરાત રાજ્ય પત્રકારિતા પરિષદ દ્વારા ગુજરાત રાજ્યના 33 જિલ્લા તેમજ 252 તાલુકાઓમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યા છે, ત્યારે આજરોજ પાટણ ખાતે પણ સમગ્ર પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના સભ્યો દ્વારા પાટણ નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી આજરોજ સાંજ સુધીમાં ચૂંટણી કવરેજ પાસ ઇસ્યુ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. ગુજરાત પત્રકાર એકતા સમિતિ દ્વારા પાટણમાં જિલ્લા તરફથી એક આવેદનપત્ર આપી જે લઘુ અખબારોને તંત્રીઓને માત્ર પ્રવેશ કાર્ડ આપવામાં આવ્યાનું નક્કી થયેલું છે, પરંતુ જે પ્રેસ પ્રતિનિધિઓ છે એ લોકોને કાર્ડ નહીં આપવા એવું જણાવવામાં આવ્યું છે, જેના કારણે સરકાર શ્રી આજે દિવાળીના મહોત્સવ જેવો આજે આ ચૂંટણીનો માહોલ 2024 લોકસભાનો ઉજવી રહેલ છે તેવા સમયે આજે લોકોના ઘર સુધી, લોકો સુધી, પ્રજા સુધી, સરકારના તમામ વિભાગો સુધી સમાચારોને પહોંચાડવાનું કામ આજે આ લઘુ અખબારો પણ કરી રહ્યા છે. દૈનિકને કાર્ડ આપવામાં આવે એ સારી વાત છે, પરંતુ આજ સુધી લઘુ અખબારોને પણ સાચવવામાં આવ્યા હતા અને સાચવવા જોઈએ. આજે એ લોકો આજે સમાચારોનું કવરેજ કરી શકવાના નથી, જેથી લોકો સુધી પૂરેપૂરો સંદેશો પહોંચી શકે નહીં, પરંતુ દરેકને પત્રકારોને સમાન હકના ન્યાયે કાર્ડ માટે આપવાની વિચારણા કરવી જોઈએ અને દરેકને આ ચૂંટણીમાં કવરેજ કરી શકે, લોકો સુધી સંદેશો સરકારનો પહોંચાડી શકે એવો અભિગમ અમારા આ એસોસિએશન તરફથી આજે રાખવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ, સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ સાથે અનિલ રામાનુજ, રાધનપુર.